ભરૂચ જિલ્લા પંચાયત ખાતે તાલીમ મોનિટરિંગ કંટ્રોલ રૂમ કાર્યરત કરાયો. ચૂંટણી લક્ષી મૂંઝવણના પ્રશ્નોનું સમાધાન કરાવાશે. ભરૂચ જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેક્ટરના માર્ગદર્શન હેઠળ ગુજરાત લોકસભા સામાન્ય ચૂંટણી 2024 અન્વયે જિલ્લા કક્ષાનો તાલીમ મોનિટરિંગ કંટ્રોલ રૂમ જિલ્લા પંચાયત ખાતે શરૂ કરવામાં આવ્યો છે, જેમાં જિલ્લાના સમાવિષ્ટ 150 જંબુસર, 151 વાગરા, 152 ઝઘડિયા, 153 ભરૂચ અને 154 અંકલેશ્વર વિધાનસભા બેઠક દીઠ પ્રમુખ અધિકારી, મતદાર અધિકારી તાલીમ અર્થે સાહિત્ય, વિડીયો અને પ્રેઝન્ટેશન દ્વારા પૂરી પાડવામાં આવશે, જેમાં ચૂંટણી પ્રક્રિયા રોકાયેલા કર્મચારીઓના દરેક પ્રશ્નોનું સમાધાન કરાશે. ભરૂચ જિલ્લા ચૂંટણી વિભાગ દ્વારા આગામી દિવસોમાં આવી રહેલી લોકસભાની ચૂંટણીઓમાં સુચારુ આયોજનના ભાગરૂપે અનેક કામગીરી કરવામાં આવી રહી છે, ત્યારે જિલ્લા કક્ષાનો તાલીમ મોનિટરિંગ કંટ્રોલ રૂમ જિલ્લા પંચાયત ખાતે શરૂ કરવામાં આવ્યો છે. આ સેન્ટરમાં પ્રમુખ અધિકારી અને મતદાર અધિકારીને મૂકવામાં આવેલા સાહિત્ય અંગે કોઈ મૂંઝવણ પ્રશ્ન હોય એના નિકાલ અર્થે જિલ્લા કક્ષાએ માસ્ટર ટ્રેનર રાખવામાં આવેલા છે, જે ફોનથી પ્રેઝન્ટેશન, પ્રશ્નોત્તરી દ્વારા સતત ટ્રેનિંગ આપતા રહેશે. આ શુભારંભ પ્રસંગે જિલ્લા ચૂંટણી અધિકારી તુષાર સુમેરાએ કહ્યું હતું કે ભરૂચ જિલ્લામાં ચૂંટણી પ્રક્રિયામાં 6000થી વધારે કર્મચારીઓ સંકળાયેલા છે, તેમની તાલીમો થઈ રહી છે. ઇલેક્શન કમિશનની સૂચના મુજબ 3 વખત ચૂંટણી પ્રક્રિયાની તાલીમ થતી હોય છે, પરંતુ ભરૂચ જિલ્લામાં નવતર અભિગમના ભાગરૂપે ફોન દ્વારા પ્રેઝન્ટેશન અને પ્રશ્નોત્તરી દ્વારા પણ સતત તેમને ટ્રેનિંગ મળતી રહે તેવી અલગથી વ્યવસ્થા ઉભી કરાઈ છે. ચૂંટણીની પ્રક્રિયામાં સંકળાયેલા કર્મચારીને વિધાનસભા પ્રમાણે 3 લોકો તેમના મૂંઝવતા પ્રશ્નોનું સમાધાન કરાવશે. આ કર્મચારીઓને તાલીમ બાદ પણ સમજ ન પડી હોય અથવા વધારે સમજની જરૂરિયાત લાગતી હોય તેમના માટે આ તાલીમ મોનિટરિંગ કંટ્રોલ રૂમ ઊભો કરાયો છે. ચૂંટણી પ્રક્રિયામાં કોઈ પણ પ્રકારની ત્રુટિ ન રહે તેવા આયોજનના ભાગરૂપે કંટ્રોલ રૂમનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું છે. આ પ્રસંગે જિલ્લા વિકાસ અધિકારી PR જોશી, નાયબ ચૂંટણી અધિકારી સુપ્રિયા ગાંગુલી, મદદનીશ ચૂંટણી અધિકારી નૈતિકા પટેલ અને અન્ય અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા. રિપોર્ટ બાય કેતન મહેતા, ભરૂચ.